કોવિડની મહામારી ચાલી રહી છે. દર વખતે કોવિડ માટે અથવા તો આ પ્રકારની કોઈ બીમારી, સામાજિક તકલીફો, દર્દને લગતી, રોગને લગતી હોય ત્યારે ત્રિમૂર્તિ હોસ્પિટલ કાયમ અગ્રેસર રહી છે. હવે આવા જ એક પ્રકારનો રોગ પોસ્ટ કોવિડ, અત્યારે તો કોવિડમાં પણ થાય છે, જે એકદમ ડરામણો અને ભયંકર રીતે જેને રોગ આપણે કહીએ છીએ, મ્યુકર માઇકોસિસ. હવે મ્યુકર માઇકોસિસ શું છે? એકદમ લોકો ગભરાઈ ગયા છે કે આ કોવિડ પછીનો બીજો હઠીલો રોગ છે, શું આવ્યો. મ્યુકર માઇકોસિસ છે એ આપણે જેને કહીએ ને કે આપણે રાફડા જોયા હોય તો ઉધઈ, નાની જગ્યાને ખોતરતી જાય, ખોતરતી જાય, ખોતરતી જાય, ગમે તેટલું તમે સાફ કરો. આપણે ઘણી વખત ઘરના બારણાઓમાં, ઘરની દિવાલોમાં, બધી જગ્યાએ એક વખત ઉધઈ થઈ જાય પછી કાઢવી બહુ મુશ્કેલ છે. એવી જ એક પ્રકારની ફૂગથી થતો આ રોગ છે. હવે ફૂગ છે એને હિસાબે શરીરની અંદર એ આ રોગ થાય છે. હવે આ ફૂગ આવે છે ક્યાંથી? વાતાવરણમાં દરેક જગ્યાએ ફૂગ રહેલે છે, પણ જે વાતાવરણમાં થોડી ભીનાશ હોય, દાખલા તરીકે ઘણી વખત આપણે જોઈએ કે કોહવાયેલો, આપણે રોટલી બે દિવસ પડી રહી હોય એની ઉપર જે આપણે જે ઝીણા 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 કણ જામી ગયેલા જોઈએ છે, આ બધી ફૂગ છે, માયસેટિસ કહેવાય એને. હવે આ ફૂગને હિસાબે જે રોગ થાય છે કોવિડના દર્દીઓમાં, કોવિડના દર્દીઓમાં એટલે કે જેમની રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઓછી થઈ ગઈ છે એ પ્રકારના દર્દીઓમાં આ રોગ થાય છે. કોવિડમાં પણ થાય છે, કેન્સરના દર્દીઓ હોય એમાં પણ જોવા મળે, એચઆઈવીના દર્દીઓ હોય એમાં પણ, જોડે સિવિયર ડાયાબિટીસ હોય કાયમથી ઘણા લાંબા સમયથી એમાં જો અત્યારે વધારે વધારે જોવા મળે છે આ કોવિડના દર્દીઓમાં. પહેલાં ગયા વખતે જ્યારે કોવિડ બધે આવ્યો ત્યારે કોવિડ જતા રહ્યા પછી મહિના દોઢ મહિના પછી આ રોગ જોવા મળ્યો હતો. અત્યારે તો કોવિડ શરૂ થાય અને ત્રીજા ચોથા દિવસે પણ આ રોગ છે એમને જોવા મળે છે. આપણે વાત કરીએ એ પ્રમાણે કોવિડ છે એ વાતાવરણમાં મોલ્ડ એટલે નાની એવી ફૂગ એ દરેક જગ્યાએ રહેલી હોય છે, આપણા શરીરમાં પણ હોય છે, પણ આપણું શરીર રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય જેને હિસાબે આપણું શરીર એની સામે ફાઇટ કરી લે છે અને આપણને થતું નથી. જેવા આપણે નબળા પડીએ તો આ ફૂગ છે એ આપણને અસર કરે છે. હવે અસર કરે તો આ રોગે અસર કરી છે એવી ખબર કેમ પડે? કોવિડના જે દર્દીઓ છે એમાં ઘણી વખત નાકમાંથી લોહી નીકળવા માંડે, નાકમાંથી નાના નાના ઝીણા ટુકડા લોહીની સાથે નીકળવા માંડે, કાળા ટુકડા નીકળવા માંડે, કોઈ વખત નાકની ઉપર, નાકની ચામડીમાં કાળા કાળા ડાઘ જેવું થવા માંડે, ઘણીવાર આંખ સૂજી જાય, ઘણી વખત એકદમ અંદર માથું દુખવા માંડે, તાવ આવે, આવી બધી વસ્તુઓ થાય તો ત્યારે ડૉક્ટરને એક પ્રકારની વસ્તુ થાય કે ભાઈ આમને આ મ્યુકર માઇકોસિસ નામનો રોગ થયેલો હોઈએ છે. એ મ્યુકર માઇકોસિસમાં તેમ મેં આપને વાત કરી એ પ્રમાણે નાક બંધ થઈ જાય, ઘણી વખત વાત કરી એ ઉપરાંત આંખની પાછળ એકદમ ઝબકારો થતો હોય અને સખત દુખાવો થાય, આવા એક લક્ષણો છે મ્યુકર માઇકોસિસના. હવે એને જો સમયસર ઓળખવામાં ન આવે, સમયસર ઓળખીને જો એની સારવાર કરવામાં ન આવે તો આ રોગ છે અતિ જીવલેણ પણ છે, કારણ કે લગભગ 30% લોકોના આમની અંદર મૃત્યુ થતા હોય છે આ પ્રકારનો રોગ થયા પછી. હવે આ રોગ છે એ પ્રસરે છે કેવી રીતે? નાકમાં થઈ, આમના જે મોલ્ડ છે જેને કહીએ એ નાકમાં થઈ અને આપણી આજુબાજુના અંદર નાકની બાજુમાં જે આપણે જેને પહેલાં સાઇનસ કહીએ છીએ, જે આ ભાગ છે જેને આપણે સાઇનસ કહીએ છીએ, અહીંયા પણ સાઇનસ છે, એ પોલા હાડકા હોય છે, એ નાકમાં થઈ અને એ સાઇનસમાં જઈ, હવે સાઇનસ અને પછી આંખની વચ્ચે એકદમ પાતળું હાડકું હોય છે એમના વચ્ચે થઈ અને આંખની અંદર જાય છે, એ આંખમાં થઈ અને પછી મગજમાં જાય છે અને કોઈ પણ વસ્તુને અસર કરી શકે, નાકમાં જાય, આંખમાં જાય. એમને હિસાબે
तो हवे आने प्रिवेंट करवा माटे पण आपणे कंईक करवू पड़े। प्रिवेंट करता पहेला आपणने एम थाय के तो आने करवू शुं, आनी वहेली तके निदान थाय, नाकमांथी एनो स्वॉब लईने माइक्रोस्कोपमां जोईए तो अमुक प्रकारनी फूग देखाय एटले ख्याल आवे कि भाई आ म्यूकर माइकोसिस थयो छे। त्यार पछी तात्कालिक એની દવાઓ આવે છે, ફૂગ માટેની જે દવાઓ આવે છે એ ફૂગ માટેની દવાઓ અને ઓપરેશન, આ માત્ર એમનો ઉકેલ છે। આવું કરવાથી લગભગ 70-80% લોકોમાં આ રોગ છે એ કંટ્રોલમાં આવી જાય છે। હવે ઓપરેશન શેનું કરવું? સામાન્ય રીતે નાકમાં હોય તો નાકમાં થઈ અને જે સાઇનસમાં આપણે કહીએ છીએ એ સાઇનસની અંદરથી એ સાઇનસ એને વોશ કરી એને કાઢી એનું ક્યુરેટ કરી અને બધું કાઢી નાખી અને ત્યાર પછી ફંગસવાળી દવાઓના અંદર પેક મૂકવાના હોય છે। આંખમાં ગયો હોય તો ઘણી વખત આંખ કાઢી નાખવી પડે છે, મગજમાં ગયો હોય તો મગજમાં જે ભાગમાં ગયો હોય તો ન્યુરોસર્જરી કરી અને જે તે ભાગ છે એની અંદરથી એમના જે જંતુ હોય એમને દૂર કરવા પડે છે। અને સાથે સાથે એમ્ફોટેરિસિન બી નામની એમની જે દવા આવે છે, બીજી પાસાકોનાઝોલ નામની દવાઓ આવે છે, દવાઓ થોડી મોંઘી આવે છે। અત્યારે તો રેમડેસિવિરની જેમ એમની પણ શોર્ટ સપ્લાય છે। અત્યારે અમારી પાસે રોજના 10-15 આ પ્રકારના દર્દીઓ આવે છે, પરંતુ જેવી રીતે રેમડેસિવિરની તકલીફ હતી એવી જ તકલીફ આની છે। આખા ગુજરાતમાં એન્ટીફંગલ એ જે એની દવાઓ એમ્ફોટેરિસિન બી તો ઇન્જેક્શન સ્વરૂપે આવે છે, બીજી પોસાકોલાઝોલ જે આવે છે ગોળીમાં અને ઇન્જેક્શન બંને સ્વરૂપમાં એ પણ મળતી નથી, એટલે ખૂબ તકલીફ છે આ રોગના દર્દીઓની ટ્રીટમેન્ટ કરવા માટે માટે એમની સારવાર થઈ, દવા અને ઓપરેશન। હવે આને અટકાવવું કઈ રીતે? અમને અટકાવવા માટે માનો કે જ્યારે કોવિડનું દર્દી હોય એમને ઓક્સિજન આપતા હોઈએ અથવા તો એમને એવા કોઈ લક્ષણ દેખાય, ઓક્સિજન આપતી વખતે ઓક્સિજનની જે કેન્યુલા છે એમાં જે પાણીમાં થઈને ઓક્સિજન આવતો હોય છે, ઘણી વખત એ પાણી આપણે ઘણા દિવસ સુધી બદલતા હોતા નથી, એ પાણી બદલું ન હોય, ઓક્સિજનમાં ના બાટલામાં થઈ અથવા ઓક્સિજનની લાઇનમાં થઈ અને જે ઓક્સિજન પાણીમાં થઈ ફ્લોમીટરમાં થઈ અને પછી નાકમાં જાય એ પાણીમાં ઘણા વખત સુધી જો એ પાણીને બદલવામાં ન આવે તો પણ ફૂગ થાય છે। અમારા ત્રિમૂર્તિ હોસ્પિટલમાં લગભગ 6 કલાકે આ પાણીને અમે બદલી નાખીએ છીએ જેથી કરીને ફૂગ ન થાય। બીજું એર કન્ડિશનરથી માંડીને બધી વસ્તુઓને જો આપણે એમના ફિલ્ટર્સ અને એમની વસ્તુઓ વારંવાર જો સાફ ન કરીએ, એટલીસ્ટ 1 અઠવાડિયામાં જો આ ફિલ્ટરો દર વખતે સાફ ન થાય તો ફંગસ વધારેમાં વધારે ત્યાં રહેતી હોય છે અને ત્યાં થઈને પછી આપણને આ આવતી હોય છે। ઘણી વખત વાસી ખોરાક હોય એમાંથી પણ ફૂગ આવતી હોય છે, આપણી બેડશીટ કે એ ઘણી વખત ગંદા હોય તો એમાંથી પણ ફૂગ આવતી હોય છે, તો એમને એ જગ્યાએથી દૂર કરવી, એ જગ્યાઓને સાફ રાખવી, તો આપણે મ્યુકર માઇકોસાઇટિસને અટકાવી શકીએ છીએ। સૌથી મુદ્દાની વાત એ છે કે અગત્યની વાત એ કે સૌથી પહેલું યોગ્ય સમયે નિદાન, યોગ્ય સમયે દવા, જરૂર પડે તો સર્જરી, આ બધું કરી અને આપણે મ્યુકર માઇકોસિસને અટકાવી છે। ટૂંકમાં કહીએ તો આ એક ઉધઈ જેવો રોગ છે, કેન્સર કરતાં પણ ખરાબ આ રોગને કહી શકાય। કેન્સરમાં તો આપણને ટાઈમ મળે છે, આમાં તો બિલકુલ ટાઈમ મળતો નથી અને એ આગળ વધતો અને વધતો જ જાય છે। તો બધી જ જગ્યાએ બધા જ ડૉક્ટર મિત્રો કે જે કંઈ આ એક નાનકડી ક્લિપ સાંભળે છે આમાંથી અમે ઘણા ડૉક્ટરોને કહીએ છીએ કે ભાઈ ચાલો આ કામ કરીએ, આ શરૂ કરો, પણ એક ડૉક્ટરોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો છે, એટલા માટે ઘણી વખત આગળ આવતા નથી। અમને ગર્વ છે ત્રિમૂર્તિ હોસ્પિટલને કે અમે જૂનાગઢ વિસ્તારની અંદર આ મ્યુકર માઇકોસિસની ટ્રીટમેન્ટ માટેનું સૌથી પહેલું એક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કર્યું છે અને અમારા દર્દીઓને લાભ મળે એ આશયથી આ એક સેન્ટર અમે શરૂ કરવા જઈએ છીએ। આશા રાખીએ છીએ કે જેમને પણ તકલીફ હોય એ આ સેન્ટરનો લાભ લેશે।